विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। हवे चेप्टर नंबर 8 नी अंदर आपणे जे रोगो विषयनो अभ्यास करीए छीए, तो आजे मेलेरिया विषय विगतवार आपणे अभ्यास करीशुं। तो जाणो छो मित्रों, मेलेरिया छे ए प्रजीव प्लाज्मोडियम द्वारा थतो रोग छे। प्लाज्मोडियम छे एक प्रकारना प्रजीव छे, सूक्ष्म जीवो छे। प्राथमिक यजमान एटले के प्लाज्मोडियमना प्राथमिक यजमान छे मनुष्य छे, अने मनुष्यना शरीरमां प्लाज्मोडियमनो अलिंगी जीवन चक्र छे ए थाय छे। जे यकृतनी अंदर बाह्य रक्तकण चक्र कहेवामां आवे छे अने आरबीसीनी अंदर थाय एने रक्तकण चक्र कहेवामां आवे छे। अने द्वितीय यजमान छे प्लाज्मोडियमना मित्रों मादा एनोफिलिस मच्छर, जे करड़वाथी आपने थाय छे, એમાં લિંગી ચક્ર જોવા મળે છે। આ પ્રજીવના સ્ત્રોત છે પ્લાઝ્મોડિયમના, સંગ્રાહક સ્ત્રોત વાંદરા અને કૂતરા છે। પ્લાઝ્મોડિયમની રસી બનતી નથી, એટલે પ્લાઝ્મોડિયમ છે એના એન્ટીબોડી પણ બનતા નથી, એટલે કે પ્લાઝ્મોડિયમની હજી સુધી કોઈ રસી શોધાયેલી નથી અને શરીરમાં એના વિરુદ્ધ એન્ટીબોડી પણ બનતા નથી। પ્લાઝ્મોડિયમમાં 10 રંગસૂત્રો હોય છે। 1953 માં મેલેરિયા ઇરિડિકેશન પ્રોગ્રામ ભારતમાં શરૂ થયો છે, એટલે કે મેલેરિયાની સારવાર માટે જે પગલાં લીધા છે એ મેલેરિયા ઇરિડિકેશન પ્રોગ્રામ તરીકે ભારતની અંદર ઓળખાય છે। હવે મનુષ્યમાં જીવનચક્રના 3 તબક્કા છે। માનવ શરીરની અંદર જ્યારે પ્લાઝ્મોડિયમ દાખલ થાય છે ત્યારે યકૃતની અંદર અને આરબીસીની અંદર એ 3 તબક્કામાંથી પસાર થાય છે। તો એમાંનો પહેલો તબક્કો છે મિત્રો પ્રી ઇરિથ્રોસાઇટ ચક્ર કહેવામાં આવે છે, જે માદા એનોફિલિસ મચ્છરની અંદર જોવા મળે છે, બરાબર છે, એટલે કે સોરી મનુષ્યની અંદર જોવા મળે છે। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે માદા એનોફિલિસ મચ્છર આપણને કરડે ત્યારે એની લાળ છે એ શરીરમાં દાખલ થાય, એમની સાથે સ્પોરોઝોઇટ માનવ રુધિરમાં દાખલ થાય। આ સ્પોરોઝોઇટ છે મિત્રો એ પ્લાઝ્મોડિયમનું ત્રાકાકાર સ્વરૂપ છે, પ્લાઝ્મોડિયમનું આવું ત્રાકાકાર સ્વરૂપ છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે, સ્પોરોઝોઇટ કહેવામાં આવે છે। એ માનવને આપણે કોઈ પણ વ્યક્તિને મચ્છર કરડે ત્યારે એની લાળમાંથી જે સ્પોરોઝોઇટ હોય છે એ માનવ રુધિરમાં દાખલ થાય। હવે આ સ્પોરોઝોઇટ રુધિરમાંથી યકૃતના કોષોમાં દાખલ થાય, યકૃતના કોષોમાં એ ખોરાક ગ્રહણ કરે, ખોરાક ગ્રહણ કરે એટલે આ ત્રાકાકારો એમાંથી ગોળાકાર બને છે, બરાબર છે, ત્રાકાકાર હોય એમાંથી મહદઅંશે ગોળાકાર બને છે, એકદમ ગોળ નહીં થોડુંક ગોળ બને છે, એને ક્રિપ્ટોસાઇઝોન્ટ કહેવામાં આવે છે। આ ક્રિપ્ટોસાઇઝોન્ટ કે જેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે જેને સાઇઝોગોની કહેવાય છે, એટલે આ ક્રિપ્ટોસાઇઝોન્ટ જે છે આવું સ્પોરોઝોઇટમાંથી થોડુંક ગોળાકાર બની સાઇઝને શું કહેવાય, સ્વરૂપને ક્રિપ્ટોસાઇઝોન્ટ, તેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે જેને સાઇઝોગોની કહેવાય છે। હવે આ ક્રિપ્ટોસાઇઝોન્ટ છે હવે ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય છે, બરાબર છે, મેરોઝોઇટ એટલે વધુ ગોળાકાર સ્વરૂપ, આ જે ગોળાકાર સ્વરૂપ બને છે ક્રિપ્ટોસાઇઝોન્ટ એના કરતાં વધુ ગોળાકાર સ્વરૂપ બને એને ક્રિપ્ટોમેરોઝોઇટ કહેવામાં આવે છે। આ તબક્કા દરમિયાન પ્લાઝ્મોડિયમ રુધિરમાં નથી, બરાબર છે, ક્યાં હોય છે, યકૃતના કોષોમાં હોય છે, કારણ કે આ પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર છે આ યકૃતના કોષોમાં થાય છે। હવે એનો બીજો તબક્કો છે મિત્રો, બરાબર છે, જેને કહેવામાં આવે છે એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર કહેવામાં આવે છે, એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર। તો વાત કરીએ આપણે એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્રની, તો ક્રિપ્ટોમેરોઝોઇટ નવા યકૃત કોષમાં દાખલ થાય છે, એટલે આપણે જોઈ શકીએ મિત્રો સ્પોરોઝોઇટ છે ગોળાકાર બન્યું થોડુંક ગોળાકાર, એને ક્રિપ્ટોસાઇઝોન્ટ કહેવાય, ક્રિપ્ટોસાઇઝોન્ટ હજી ગોળાકાર બને છે અને ક્રિપ્ટોમેરોઝોઇટ કહેવાય છે। આ પ્રક્રિયા એક યકૃતના કોષમાં થાય છે। હવે આ ક્રિપ્ટોમેરોઝોઇડ છે એ નવા યકૃત કોષમાં દાખલ થાય, વૃદ્ધિ પામે અને હજુ ગોળાકાર બને છે, હજુ વધારે ગોળાકાર બને છે, આના મેટા ક્રિપ્ટોસાઇઝોન્ટ કહેવામાં આવે છે।
જે અલિંગી પ્રજનનથી મેટાક્રિપ્ટો મેરોઝોઇટમાં ફેરવામાં આવે છે. બરાબર છે? તો કહેવાનો મતલબ મેટાક્રિપ્ટોસાઇઝોન છે એમાં અલિંગી પ્રજનન થાય અને એનું રૂપાંતર મેટાક્રિપ્ટો મેરોઝોઇટમાં થાય જે યકૃત કોષને તોડી અને રુધિરમાં દાખલ થાય. તો હવે આ મેટાક્રિપ્ટો મેરોઝોઇટ છે એ યકૃતના જે બીજા કોષમાં દાખલ થયા હોય એ અલિંગી પ્રજનન કરી અને બરાબર છે બહાર આવે છે, એટલે કે યકૃત કોષને તોડી અને રુધિરમાં દાખલ થાય છે. આ બે તબક્કાની વાત કરી. હવે ત્રીજો તબક્કો છે એન્ડો યુરિથ્રોસાઇટિક ચક્ર. એટલે મિત્રો જાણો છો આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે ભાઈ મેટાક્રિપ્ટોસાઇઝોન છે યકૃતના કોષમાંથી યકૃતના કોષને તોડીને બહાર નીકળી જાય છે અને રુધિરમાં આવી જાય છે. એટલે હવે મેટાક્રિપ્ટોઝોઇટ એ રક્તકણમાં દાખલ થાય છે. એટલે હવેનું જે ચક્ર જોવા મળે છે એન્ડો યુરિથ્રોસાઇટિક ચક્ર. યુરિથ્રોસાઇટ એટલે મિત્રો રક્તકણ. એટલે આ ચક્ર રક્તકણમાં જોવા મળે છે. મેટાક્રિપ્ટો મેરોઝોઇટ રક્તકણમાં હજુ ગોળાકાર બને છે જે ટ્રોફોઝોઇડ તરીકે ઓળખાય છે. બરાબર છે? રક્તકણમાં આવે મેટાક્રિપ્ટો મેરોઝોઇટ હજુ ગોળાકાર બને એને ટ્રોફોઝોઇટ કહેવામાં આવે છે જે ખોટા પગ ઉત્પન્ન કરે છે. એટલે કે અનિયમિત આકાર જેવા ખોટા પગ જે અમીબાની અંદર ઉત્પન્ન થાય છે કે નહીં મિત્રો એવા ખોટા પગ ઉત્પન્ન કરે છે. બરાબર? આ અવસ્થાને એમીબોઇડ અવસ્થા કહેવામાં આવે છે. ખોટા પગવાળી આ અવસ્થા છે એને એમીબોઇડ અવસ્થા કહેવામાં આવે છે જે ઉત્સેચકોનો સ્ત્રાવ કરી રક્તકણમાં હિમોગ્લોબિનનું હિમવત્તા ગ્લોબિનમાં વિઘટન કરે છે. એટલે જ્યારે અહીંયા સુધીની પ્રક્રિયા થાય આ એમીબોઇડ અવસ્થા આવે છે. બરાબર? તો એમીબોઇડ અવસ્થા શું કરશે? તો કે ઉત્સેચકોનો કેટલાકનો સ્ત્રાવ કરે છે અને રક્તકણમાં હિમોગ્લોબિનનું વિઘટન કરી નાખે છે. રક્તકણની અંદર જાણો છો મિત્રો હિમોગ્લોબિન હોય છે, એનું વિઘટન થાય. એનું વિઘટન થઈ જાય એટલે હિમ વત્તા ગ્લોબિન આવા બે ઘટકોમાં વિભાજન થાય છે. હિમ વત્તા ગ્લોબિનમાં વિઘટન થાય. બરાબર છે? એટલે ગ્લોબિન છે એ પરોપજીવીનો ખોરાક બને. એટલે હિમ વત્તા ગ્લોબિન બન્યું હોય તો ગ્લોબિન છે એ પરોપજીવીનો ખોરાક બને છે અને જ્યારે હિમ છે એ ઝેરી પદાર્થ છે જે હિમોઝોઇનમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જાય છે? હિમોઝોઇનમાં ફેરવાઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એવો કે આ જ્યારે પ્રક્રિયા રક્તકણમાં થતી હોય એ સમયે સ્નાયુ સંકોચન થવાથી ધ્રુજારી સાથેનો તાવ આવે છે મિત્રો, જ્યારે મેલેરિયા થાય ત્યારે. બરાબર? તો રક્તકણ ફાટે છે, રક્તકણ તૂટે છે અને હિમોગ્લોબિનનું જે સમયે વિઘટન થાય છે આ પ્રક્રિયા જ્યારે થાય એ સમયે સ્નાયુ સંકોચન થાય અને તીવ્ર ઠંડી ચડીને તાવ આવે છે મિત્રો. આ મેલેરિયાની લાક્ષણિકતા છે. બરાબર? હવે પરોપજીવી હવે ગોળાકાર, હજુ ગોળાકાર બને છે મિત્રો. એટલે એમીબોઇડ અવસ્થા હતી એમાં આ બધી પ્રક્રિયા થઈ અને હજુ ગોળાકાર બને છે એને સાઇઝોન્ટ કહેવામાં આવે છે. આ સાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા મેરોઝોઇટમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે? મેરોઝોઇટમાં. હવે આ મેરોઝોઇટ છે એ ગેમેટોસાઇટ, ગેમેટોસાઇટ મતલબ એના જે નર અને માદા ગેમેટોસાઇટ આપણે પ્રજનન કોષો કહીએ છીએ એવા પ્રકારના ગેમેટોસાઇટ ઉત્પન્ન કરે છે. નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ બે પ્રકારના ગેમેટોસાઇટ ઉત્પન્ન કરે છે. આ નર ગેમેટોસાઇટ્સ હોય એ કદમાં નાના હોય અને એનું કોષ કેન્દ્ર છે મોટું હોય છે અને માદા ગેમેટોસાઇટ છે એ કદમાં મોટા હોય છે અને કોષ કેન્દ્ર એનું નાનું હોય છે. તો આવા મેરોઝોઇટ દ્વારા ગેમેટોસાઇટ ઉત્પન્ન થાય છે. કેટલા પ્રકારના? બે, નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ. હવે મિત્રો આ ગેમેટોસાઇટ છે એ રુધિરની અંદર હશે કારણ કે આ પ્રક્રિયા રક્તકણમાં થઈ છે એટલે રુધિરની અંદર આવા ગેમેટોસાઇટ હશે. કયા ગેમેટોસાઇટ? નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ. હવે આવા વ્યક્તિને જ્યારે માદા એનોફિલિસ મચ્છર છે કરડે છે, ઓકે, તો માદા એનોફિલિસ મચ્છર ગેમેટોસાઇટ ધરાવતું માનવનું રુધિર ચૂસે ત્યારે તેના પાચન માર્ગની અંદર આ નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ દાખલ થાય છે. એટલે કે
આગળની જે બધી પ્રક્રિયા છે મિત્રો, એ માનવના શરીરની અંદર થાય છે. હવે એવા વ્યક્તિને કે જેના શરીરના રુધિરમાં નર ગેમેટોસાઇટ, જેને માઇક્રોગેમિટ કહેવામાં આવે, અને માદા ગેમેટોસાઇટ છે એને મેગાગેમિટ કહેવા આવે, તો આ બંને રુધિરમાં હોય અને મચ્છર કરડે ત્યારે એ રુધિરનું શોષણ કરે, એટલે મચ્છરના પાચન માર્ગમાં માદા ગેમેટોસાઇટ અને નર ગેમેટોસાઇટ આવી જાય છે. હવે મચ્છરના શરીરમાં એના પાચન માર્ગમાં એનું જોડાણ થાય છે, એટલે કે ફલિતાંડ બને. નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ જોડાય, ફલિતાંડ બને. આ ફલિતાંડ છે હવે ત્રાકાકાર બને છે. કેવું બને છે? ત્રાકાકાર. એ ત્રાકાકાર છે એને શું કહેવાય છે? ઉકાઇનેટ કહેવાય. પછી એ ગોળાકાર ફેરવાય છે, એને ઉશિષ્ટ કહેવામાં આવે છે. હવે ઉશિષ્ટમાં લિંગી પ્રજનન થાય એટલે ફરીથી સ્પોરોઝોઇટ બને છે, અને આ સ્પોરોઝોઇટ મચ્છરની લાળ ગ્રંથિમાં દાખલ થાય છે. હવે જ્યારે આ મચ્છરની લાળ ગ્રંથિમાં સ્પોરોઝોઇટ દાખલ થાય, આવું મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, તો એ તંદુરસ્ત વ્યક્તિના શરીરની અંદર આ મચ્છરની લાળ ગ્રંથિમાંથી સ્પોરોઝોઇટ દાખલ થાય છે, બરાબર. એટલે એ સ્પોરોઝોઇટ મચ્છર કરડવાથી ક્યાં દાખલ થાય છે? માનવના રુધિરમાં દાખલ થાય. હવે માનવના રુધિરમાં દાખલ થાય એટલે આગળ મુજબ મિત્રો ફરીથી જે ત્રણ ચક્રો છે, બરાબર, પ્રો ઇરિથ્રોસાઇટિક ચક્ર, એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર, તો આવા ત્રણ જે ચક્રો છે આપણે આગળ ભણી ગયા, એ ત્રણેય ચક્રો માનવની અંદર ફરીથી જોવા મળે છે, અને ફરીથી પાછું આ જીવન ચક્ર છે એ શરૂ થાય છે. હવે આ છે મિત્રો મેલેરિયાનો ચાર્ટ, બરાબર છે. હવે અહીંયાથી આ મચ્છરમાં જીવન ચક્ર, એટલે અહીંયાથી જે આટલો ભાગ આપણે દર્શાવીશું, બરાબર છે, અડધો છે ભાગ એ મચ્છરમાં જીવન ચક્ર દર્શાવે છે, અહીંયાથી આટલો ભાગ, અને અહીંયાથી જે આ ભાગ દર્શાવે છે આ માનવનું શરીર દર્શાવ્યું છે. આ હાથ છે, બરાબર છે, એનું શરીર છે, આ યકૃત છે, તો માનવમાં જીવન ચક્ર. તો હવે આ ચાર્ટ શું સમજાવે છે કે અહીંયાથી આ મચ્છર, એ મચ્છર આ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, એટલે આ ત્રાકાકાર છે, આ બધા આ સ્પોરોઝોઇડ છે, એટલે મચ્છરના શરીરમાંથી એની લાળ ગ્રંથિમાંથી, આ લાળ ગ્રંથિ છે, લાળ ગ્રંથિમાંથી સ્પોરોઝોઇડ છે માનવ શરીરની અંદર દાખલ થયા, રુધિરમાં દાખલ થયા. હવે રુધિરમાં દાખલ થયા એટલે ત્યાંથી શેમાં દાખલ થયા મિત્રો? આ યકૃતના કોષમાં, બરાબર છે. હવે યકૃતના કોષમાં ક્રમશઃ જો આ ગોળાકાર સ્થિતિ આવતી જાય છે, બરાબર છે, આ મેરોઝોઇટ બને છે, પછી આ બીજા રક્તકણની અંદર દાખલ થાય છે, આ રક્તકણની અંદર ચક્ર એકમાંથી બીજામાં, બરાબર, અને આ ટ્રોફોઝોઇટ અવસ્થા બને છે. પછી આ ગેમેટોસાઇટ, એટલે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો આ નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ, બરાબર છે, આવા બે નાના નાના કોષો દર્શાવેલા છે, જે નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ અહીંયા જોઈ શકો છો, આ નર અને માદા ગેમેટોસાઇટ છે, બરાબર. હવે શું થાય છે? માનવના રુધિરની અંદર આ નર અને માદા ગેમેટોસાઇટ આવી જાય છે, પછી આ મચ્છર છે એ વ્યક્તિને કરડે છે, એ વ્યક્તિને કરડે છે, એટલે આવું રુધિર, નર અને માદા ગેમેટોસાઇટવાળું રુધિર છે એ મચ્છરના શરીરમાં દાખલ થાય. હવે એવું મચ્છર એ સીધું એના શરીરની અંદર પાચન માર્ગની અંદર, બરાબર છે, આ ગેમિટ છે, ગેમિટ એટલે નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ, બરાબર છે, એ જોડાણ થાય છે. જોડાણ થાય એટલે આ ફલિતાંડ બને છે. ફલિતાંડ છે એ ત્રાકાકાર બને છે. ફલિતાંડ ત્રાકાકાર બને એને મિત્રો આપણે શું નામ આપ્યું? ઉકાઇનેટ. ઉકાઇનેટ છે એ ઉશિષ્ટમાં ફેરવાય છે. હવે ઉશિષ્ટ છે એ લિંગી પ્રજનન કરે છે, એટલે એમાંથી સ્પોરોઝોઇટનું નિર્માણ થાય છે, એટલે આ સ્પોરોઝોઇટ છે, બરાબર છે, જે લાળ ગ્રંથિમાં સંગ્રહ પામે છે. આ સ્પોરોઝોઇટ છે, બધા જોઈ શકો છો, એ ક્યાં સંગ્રહ પામે છે? લાળ ગ્રંથિમાં સંગ્રહ પામે છે, અને આ લાળ ગ્રંથિ, બરાબર છે, એની અંદર સ્પોરોઝોઇટ હોય છે. હવે એ મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, ત્યારે સ્પોરોઝોઇટ છે ફરીથી માનવ શરીરની અંદર દાખલ થાય, અને માનવની અંદર આ સમગ્ર જીવનચક્ર છે, બરાબર છે, એ પાછું શરૂ થઈ જાય છે. તો આવી રીતે આપણે જોઈ ગયા મિત્રો કે માનવના શરીરની અંદર
બરાબર ત્રણ તબક્કા પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર એ બેન હા તો પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર હા પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર છે મિત્રો એ યકૃતના કોષોમાં જોવા મળે છે ત્યારે એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર છે એ રક્તકણમાં જોવા મળે છે બરાબર હવે મિત્રો વાત કરીએ આપણે પ્લાઝ્મોડિયમની કેટલીક જાતિઓ તો જાણો છો મિત્રો પ્લાઝ્મોડિયમ વાયવેક્સ પ્લાઝ્મોડિયમ ઓવેલ જે ભારતમાં નથી એ ફિલિપાઇન્સ ને આફ્રિકાના દેશોની અંદર આ પ્લાઝ્મોડિયમ ઓવેલ છે જોવા મળે છે ભારતની અંદર પ્લાઝ્મોડિયમ ઓવેલથી કોઈ રોગ થતા નથી પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરી તો આવા અલગ અલગ પ્રકારના ચાર અલગ અલગ જાતિના પ્લાઝ્મોડિયમ છે બરાબર પ્લાઝ્મોડિયમ વાયવેક્સ છે આપણે જેને સાદો મેલેરિયા કહીએ છીએ એના માટે જવાબદાર છે અને જે ફાલ્સીપેરમ છે મિત્રો ફેલ્સીપેરમ જેને આપણે ઝેરી મેલેરિયા કહીએ છીએ જીવલેણ સાબિત થઈ શકે એવો મેલેરિયા માટે જવાબદાર છે હવે કેટલીક એની ઇતિહાસની વાત કરીએ તો ચાર્લ્સ લેબનર એણે પ્લાઝ્મોડિયમ છે એનું સંશોધન કરેલું છે સર રોનાલ્ડ રોસ જે મચ્છર અને મેલેરિયા વચ્ચેનો જે સંબંધ છે મિત્રો હમણાં આપણે જે ભણી ગયા એ પ્રસ્થાપિત કર્યો સર રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે અને 29 ઓગસ્ટ 1902 માં એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે અને આ 29 ઓગસ્ટના દિવસે એ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓળખાય છે અને તેઓ મેલેરિયાથી જ મૃત્યુ પામ્યા બરોબર છે એ મેલેરિયાના સંશોધન તરીકે કાર્ય કર્યું અને એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલું 29 ઓગસ્ટ 1902 દિવસે જે દિવસ મેલેરિયા દિવસ તરીકે ઓળખાય છે અને એ મેલેરિયાના રોગથી જ મૃત્યુ પામ્યા છે અને મેલેરિયાના દર્દીનું જે તાપમાન છે મિત્રો 104 અંશ ફેરાનિટ જેટલું જોવા મળે છે હવે મિત્રો વાત કરીશું આપણે કેન્સર તો કેન્સરના ત્રણ પ્રકાર છે મિત્રો કાર્સિનોમા આમાંથી ઘણી વખત એમસીક્યુ પૂછાતા હોય છે અલગ અલગ પ્રકારના કેન્સર બરોબર જે કયા નામે ઓળખવામાં આવે છે એના ઉદાહરણ એ પણ અગત્યનો ટોપિક છે ખાસ યાદ રાખવાનો છે તો કાર્સિનોમા કેન્સર છે જે અધિચ્છદીય પેશીના કોષોની આસપાસ સોરી કોષોની અસામાન્ય વૃદ્ધિથી થાય છે એટલે કે અધિચ્છદ પેશી હોય એના કોષોની અસામાન્ય વૃદ્ધિ થાય ત્યારે આ પ્રકારના કેન્સર થાય છે તો કાર્સિનોમા કેન્સરના ઉદાહરણ શું લઈ શકાય તો કે સ્તન કેન્સર પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર ફેફસાનું કેન્સર સ્વાદુપિંડ અને જઠરનું કેન્સર ગર્ભાશયનું કેન્સર બરાબર તો આ બધા જે કેન્સર છે એ કાર્સિનોમા પ્રકારનું છે અને ત્વચામાં થતા મેલનોમા કેન્સર પણ કાર્સિનોમા પ્રકારનું છે એટલે ત્વચાનું કેન્સર મિત્રો ચામડીનું કેન્સર હોય એને મેલોનોમા કહેવામાં આવે છે બરાબર 85% કેન્સર આ પ્રકારના છે એટલે જેટલા કેન્સરના કેસ જોવા મળે છે એમાં 85% કેસ છે કાર્સિનોમા પ્રકારના હોય છે પછી બીજો પ્રકાર આવે છે મિત્રો સાર્કોમા શરીરના મધ્યગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય ત્યારે પણ આ પ્રકારના કેન્સર થતા હોય છે એટલે મધ્ય ગર્ભસ્તરમાંથી જે પેશી ઉત્પન્ન થઈ હોય મિત્રો એ મધ્ય ગર્ભસ્તરની પેશીમાં જ્યારે અસાધ્ય વૃદ્ધિ થાય અસામાન્ય વૃદ્ધિ થાય ત્યારે જે કેન્સર થાય એને સાર્કોમા કહેવાય ટૂંકમાં દાખલા તરીકે સાર્કોમા કેન્સરના ઉદાહરણ તો હાડકાના કેન્સર કાસ્થિના કેન્સર સ્નાયુના લસિકા ગ્રંથિના કેન્સર આ બધા છે સાર્કોમા પ્રકારના કેન્સર છે અને મિત્રો ત્રીજો પ્રકાર છે જે લ્યુકેમિયા છે તો જાણો છો લ્યુકેમિયા છે મિત્રો બ્લડ કેન્સર કહેવામાં આવે છે એટલે કે રુધિરનું કેન્સર છે જે શ્વેત કણોમાં જોવા મળે છે તો રુધિરનું કેન્સર છે એને લ્યુકેમિયા કહેવામાં આવે છે અને એમાં અસરગ્રસ્ત કોષો છે એ શ્વેત કણો છે
તેનો ઉદ્ભવ અસ્થિ મજ્જામાં થાય છે. જાણો છો અસ્થિ મજ્જામાં ઉદ્ભવ સ્થાન છે રક્તકણનું, સોરી શ્વેતકણનું. આ પ્રકારના કેન્સરમાં શ્વેતકણોની સંખ્યા વધી જાય છે, ખૂબ જ વધી જાય છે, તેમજ અપરિપક્વ શ્વેતકણોની સંખ્યા પણ ઘણી મોટી જોવા મળે છે. અપરિપક્વ શ્વેતકણોની સંખ્યા ખૂબ જ મોટી માત્રામાં વધી જાય છે બ્લડની અંદર, બરાબર. એને મિત્રો લ્યુકેમિયા કહેવામાં આવે છે. CML જેને ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા કહેવામાં આવે છે, CML ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, આ પ્રકારનું કેન્સર છે. એ 9મી જોડનો ટુકડો 22મી જોડ પર સ્થળાંતરણ પામે તેમાં જોવા મળે છે. એટલે કે રંગસૂત્રની મિત્રો જાણો છો 23 જોડ હોય છે, તો 23 જોડમાંથી જ્યારે CML પ્રકારની ડિસીઝ થાય છે, કેન્સર થાય છે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, તો 9મી જોડનો ટુકડો હોય છે બરાબર, એ 22મી જોડ પર સ્થળાંતરણ, એટલે કે 9મી જોડના રંગસૂત્રનો ટુકડો થાય અને એ ટુકડો 22મી જોડના રંગસૂત્રના કોઈ ભાગ સાથે જોડાઈ જાય, એટલે 9મી જોડમાંથી 22મી જોડમાં સ્થળાંતરણ પામે બરાબર. એટલે આ પ્રકારની વિકૃતિ આવે અને CML નામનો રોગ એટલે કે કેન્સર છે એ થાય છે. પછી બર્કિટેસ લિમ્ફોના, આ રંગસૂત્ર 8 અને 14 વચ્ચે સ્થળાંતર થવાથી થાય છે. આ કેમ CML કહેવાય? 9 અને 22 વચ્ચે સ્થળાંતરણ થાય તો એને ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા કહેવાય. એવી રીતે 8મી જોડના રંગસૂત્ર અને 14મું જોડના રંગસૂત્ર વચ્ચે જ્યારે આવા સ્થળાંતરણ થાય રંગસૂત્રના ટુકડાનું, ત્યારે એને બર્કિટેસ લિમ્ફોના તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે મેલેરિયા અને કેન્સર આ બે રોગોની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ઓમ શાંતિ.